વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર ગણિત વિષયમાં આપણે છેલ્લા લેક્ચર ની અંદર પ્રાયોગિક ભૂમિતિ ની અંદર સ્વાધ્યાય 4.1 માં તમને ચતુષ્કોણ ની રચનાઓ આપેલી છે, જે આપણે જોતા જેની અંદર આપણે ચાર બાજુઓ અને એક વિકર્ણનું માપ આપ્યું હોય ત્યારે કઈ રીતે રચના દોરવી ને એના બે પ્રશ્નોના જવાબ આપણે કરેલા, એની બે રચનાઓ આપણે દોરેલી. હવે સ્વાધ્યાય 4.1 ની ત્રીજી રચના, ત્રીજી રચનાની અંદર તમને ત્રણ જ બાબત આપી છે. ચતુષ્કોણ તમારે દોરવાનો છે મોર એમ ઓ આર ઇ, પણ તમને બાબત કેટલી આપી? આર ઓ 6 સેમી, આર ઇ 4.5 સેમી અને ઇ ઓ 7.5 સેમી. હવે ચતુષ્કોણ દોરવા માટે તમારે કુલ 5 વસ્તુની જરૂર પડે. આપણને અહીંયા આગળ આપેલી છે કુલ 3 વસ્તુ, બે વસ્તુ આપેલી નથી, છતાં આપણે આકૃતિ દોરીએ. તો કે આકૃતિ કેવા આકારની છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો અહીંયા પહેલા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ડ્રો કરીએ. નામ લખીએ એમ ઓ આર ઈ, મોર થઈ ગયો. એમાં ઓ આર, ઓ આર ની કિંમત 6 સેમી છે, આર ઈ એની કિંમત 4.5 સેમી છે, તથા ઈ ઓ, ઈ ઓ તો આ વિકર્ણ છે, વિકર્ણ છે, એની લંબાઈ છે 7.5 સેમી. હવે વિચાર કરો, ચતુષ્કોણ કયા પ્રકારનો કીધો? સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમો જો આપણને ખબર હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં એવું કહેવામાં આવે છે કે સામ સામેની બાજુઓ સમાન હોય. સામ સામેની બાજુ કેવી હોય? સમાન. તો આ 6 સેમી છે તો આ કેટલી થશે? 6 સેમી. અને આ 4.5 સેમી છે, એની સામે અહીંયા છે તો એ પણ 4.5 સેમી થશે. તો અહીંયા આગળ 1, 2, 3, 4 અને 5, 5 વસ્તુના માપ આપણને અહીંયા આગળ મળી જાય છે. રેડી? તો સૌપ્રથમ વિકર્ણથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. વિકર્ણની લંબાઈ કેટલા સેમી છે? 7.5 સેમી. તો ફૂટપટ્ટીની મદદથી સૌપ્રથમ આપણે ડોટ દોરી લ્યો, ત્યાંથી 7.5 સેમી સુધીનો એક રેખાખંડ દોરો. અહીં કેટલા થઈ ગયા? 7.5. હવે એ 7.5 નું નામ શું છે? તો કે ઈ અને ઓ. તો અહીંયા આગળ આપણે પહેલો મુદ્દો લખીએ, કે રેખાખંડ ઈઓ બરાબર 7.5 સેમી રચો. હવે તો કે ઉપરનો ભાગ આપણે તૈયાર કરીએ એટલે કે મારે એમ બિંદુ શોધવાનું છે. મારે શું શોધવું છે? એમ બિંદુ. તો એમ બિંદુ શોધવું હોય તો ઓને કેન્દ્ર લઈ મારે કેવડી ત્રિજ્યા લેવાની? 4.5 સેમી. અને ઈને કેન્દ્ર લઈ મારે 6 સેમીની ત્રિજ્યા લેવાની છે. તો સૌથી પહેલા પરિઘ લો, ફૂટપટ્ટીની મદદથી 4.5 સેમીનું પરિઘ ખોલો. તો કે ધારો કે ફૂટપટ્ટીથી આપણે માપીએ તો કે આ 4.5 સેમી અહીંયા થઈ ગયું. તો 4.5 સેમી એટલે કેન્દ્ર કોને લેશું? ઓને કેન્દ્ર લેશું. રેડી? અને અહીંયા ઈને કેન્દ્ર લઈ નીચેના ભાગમાં પણ 4.5 સેમી લઈ લઈએ એટલે આપણા બે માપ કેવા થશે? સરખા. તો સૌપ્રથમ ઈ ને કેન્દ્ર લઈ આપણે 4.5 સેમી ને એક ચાપ મારી. તો કે ઈ ને કેન્દ્ર લઈ મારે નીચે ચાપ મારવાની છે અને એક ઓ ને કેન્દ્ર લઈ ઉપરના ભાગમાં 4.5 ચાપ મારવાની. હવે 6 સેમી ની ત્રિજ્યા લઈ. તો કે 6 સેમી ની ત્રિજ્યા
હું ચાર એક સાથે બે માનું છું જો 6 સેમી ની ત્રિજ્યા લઈ આપણે ઓ ને અને એ ને વાળાપ્રતિ કેન્દ્ર લઈએ તો કે 6 સેમી ધારો કે 6 સેમી અહીંયા આવી રેડી હવે ઓ ને કેન્દ્ર લઈએ એટલે 6 સેમી છે એ અહીંયા આવશે બે થઈ ગયું હવે જો ઉપરના ભાગમાં આપણે જે બિંદુ સુધી એક્યુ છે તો કે અહીંયા આવ્યું એમ બિંદુ છે અને નીચેના ભાગમાં જે સુધી એ છે આર બિંદુ તેથી હવે માત્ર આપણે એને જોડવાના છે તો કે અહીંયા જોડી દઈએ અહીંયા ઓ ને જોડી દઈએ અહીંયા થી આને જોડી દો અહીંયા સુધી અહીંયા આગળ જે આ ચતુષ્કોણ બનેલો દેખાય છે એ પ્યોર સમાંતર બાજુ કોણ છે હવે આપણે મુદ્દા લખવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે અહીંયા 6 સેમી 4.5 સેમી 6 સેમી 4.5 સેમી એવી રીતે લઈએ તો સૌથી પહેલા આપણે કેન્દ્ર લઈએ અહીં તો કે 6 સેમી ત્રિજ્યા લઈ ઈને કેન્દ્ર ગણી 1 4 રચો બીજું હવે બીજી ત્રી આપણે 4.5 સેમી ની ત્રિજ્યા લીધી કે 4.5 સેમી ત્રિજ્યા લઈ ઓ ને કેન્દ્ર ગણી આપેલ જે પેલા આપણે ચાપ મારી હતી ને આપેલ ચાપ પર અથવા પેલી જે ચાપ હતી એના પર પહેલી ચાપ પર 1 4 રચો બંને ચાપના છેદ બિંદુને એમ નામ આપો પૂરું હવે પાછો આવો તો કે 4.5 સેમી ત્રિજ્યા લઈ ઈ ને કેન્દ્ર કરો અથવા 6 સેમી વાળો પેલા છે તો 6 સેમી ને કેન્દ્ર કે 6 સેમી ત્રિજ્યા લઈ હવે ઈ ને કેન્દ્ર જગ્યાએ આપણે લેશો ઓ ને કેન્દ્ર ગણી 1 4 રજુ ત્યારબાદ 4.5 સેમી તો કે 4.5 સેમી ત્રિજ્યા લઈ ઈ ને કેન્દ્ર ગણી આપેલ ચાપ પર 1 4 રચો બંને ચાપના છેદ બિંદુને છેદબિંદુને બંને ચાપના છેદબિંદુને આર નામ આપો હવે તો કે આ બધા રેખાખંડને આપણે જોડી દઈએ એમ ઓ રેખાખંડ એમ ઓ
रेखाखंड OR रेखाखंड RE अने रेखाखंड EM रचो विकर्ण तो आपने पहला दोरी लीधो तो એટલે અને રચો તેથી ચતુષ્કોણ M O R E માગે માં પ્રમાણેનો તૈયાર થશે અથવા એમ પણ લખી શકાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ M O R E માગેલ માં પ્રમાણેનો તૈયાર થશે તો આ થઈ ગયા છે અને પછીનો જે દાખલો છે એના રચનાના મુદ્દાઓ લખાવીશ ને એમાં માત્ર નામ ફેરફાર કરવાનો છે અને ત્રિજ્યા ફેરફાર કરવાનો છે બાકી કંઈ ફેરફાર છે નહીં એની માત્ર ને માત્ર હું રચના કરવાનો છે ઓકે ચલો આને ફટાફટ લખી લ્યો પછી આપણે આગળની રચના ચાલુ કરીએ ચોથું ચોથાની અંદર એમ કહેવામાં આવ્યું કે સમબાજુ ચતુષ્કોણ BEST BEST માં BE બરાબર 4.5 સેમી અને ET બરાબર 6 સેમી અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણને બે જ માપ આપવામાં આવ્યું ખરેખર મારે જરૂર પડશે 5 માપની પણ આકૃતિ દોરીએ એટલે આપણને ખ્યાલ આવશે આની અંદર ચતુષ્કોણનું નામ કીધું સમબાજુ એટલે કે જેની ચારે બાજુઓ સરખી છે કાચી આકૃતિ આપણે ડ્રો કરીએ ચારે બાજુ સમાન હોય એવી આવાનું નામ આપી દઈએ BEST BEST બેસ્ટ હવે એમાં BE તો કે આ 4.5 સેમી છે હવે સમબાજુ ચતુષ્કોણ હોય એટલે ચારે બાજુના માપ કેવા હોય સરખા તો આ પણ 4.5 થઈ જશે આ પણ 4.5 થઈ જશે અને આ પણ 4.5 બની જશે હવે જો આગળ તો કે ET તો કે આ E આ T એક વિકર્ણ તો ET બરાબર છે 6 સેમી હવે વિચાર કરો આપણી પાસે ચારે બાજુ એક વિકર્ણ પાંચ વસ્તુ મળે કે તો આપણે ચતુષ્કોણ દોરી શકીએ કે ન દોરી શકીએ દોરી શકીએ હવે જો શરૂઆત ક્યાંથી કરવાની તો કે વિકર્ણથી શરૂઆત કરો વિકર્ણ પહેલા 6 સેમીનો દોરવો છે તો ફૂટપટ્ટીની મદદથી પહેલા સૌપ્રથમ એક અહીંયા બિંદુ દર્શાવી દઈએ ક્યાંથી ફૂટપટ્ટીની મદદથી 6 સેમી લાંબો એક રેખાખંડ દોરો તો કે અહીંયા હવે એનું નામ શું છે ET તો અહીંયા આપણે નામ આપીએ E અને ત્યાં આપણે નામ આપીએ T ET હવે વિચાર કરો કે બધી બાજુના માપ 4.5 સેમી છે તો તમારું જે પરિકર છે એને 4.5 સેમી ખોલીને ફિક્સ કરી દેવું કારણ કે બધી બાજુ કેવી છે તો કે સરખી છે તો આપણે 4.5 સેમી પરિકર ખોલી દઈએ અને પછી આપણે એને ફિક્સ કરી નાખીએ રેડી તો ચલો 4.5 સેમી પરિઘ ખુલી જાય એટલે આપણે હવે ચાપ મારીએ એક અહીંયા ચાપ મારો પછી એક નીચે ચાપ મારીએ એટલે આપણે પછી ઉપાડી દઈએ હવે આને એવી જ રીતે કરો એક ચાપ અહીંયા આવી ગઈ એક ચાપ અહીંયા થઈ ગયો હવે જો અહીંયા ઉપરની તરફ બિંદુ B છે નીચેની તરફ બિંદુ S છે હવે આને આપણે માત્ર જોડવાના છે તો છોડી દઈએ જો થોડુંક ત્રાસું હોય
તમારી પાસે સ્કેલ હશે મારી પાસે અત્યારે સ્કેલ થી આ આકૃતિ દોરવી ઓ સંભવ નથી જો હું તમને ચોપડાની અંદર આ વસ્તુ શીખવાડી તો પરફેક્શન આવે પણ ચોપડાની અંદર શીખવાડવામાં મજા નથી આવતી અહીંયા આગળ જે આ ચતુષ્કોણ બન્યો અહીંયા 4.5 સેમી 4.5 સેમી 4.5 સેમી ને 4.5 સેમી થશે હવે અહીંયા આગળ જે કંઈ મુદ્દા આવે એ મુદ્દા તમારે લખી નાખવાના કે E રેખાખંડ ET બરાબર 6 સેમી રચો 4.5 સેમી ત્રિજ્યા લઈ વારા ફરતી E ને કેન્દ્ર બનો અને T ને કેન્દ્ર લઈ એક એક ચાપ રચો એ બંને ચાપ જ્યાં છે તે ત્યાં B નામ ક્લિયર બે મુદ્દા સીધા ગયા પછી A ની એ જ ચાપ 4.5 સેમી ત્રિજ્યા લઈ E ને કેન્દ્ર બનો અને T ને કેન્દ્ર ગણી ET ની નીચેના ભાગમાં એક એક ચાપ રચો અને તે બંને ચાપ જ્યાં છે તે ત્યાં S નામ આપો હવે BE ES ST અને TB રેખાખંડ રચો તેથી ચતુષ્કોણ BEST માંગેલ માપ પ્રમાણેનો તૈયાર થશે એ મુદ્દા આપણે આગળ લખી શકીએ ખ્યાલ આવી ગયો હવે આ આપણે વાત કરી માત્ર ને માત્ર ચાર બાજુ અને એક વિકર્ણ આપેલ હોય ત્યારે આ રીતે આકૃતિ દોરવી પણ એનો બીજો પાર્ટ તો કે એની અંદર ત્રણ બાજુ આપી હોય અને બે વિકર્ણ આપ્યા હોય તો કઈ રીતે આકૃતિ દોરવી આ આકૃતિ દોરી લો ત્યારબાદ આપણે બીજા પાર્ટની અંદર જઈએ અને એમાં કઈ રીતે કામ કરવું એની આપણે રચના દોરીએ અને આપણે આગળ વધીએ ફટાફટ લખી નાખો દોરી નાખો આગળનો ટોપિક આપણે જોઈએ કે જેની અંદર આપણને ત્રણ બાજુઓના માપ આપ્યા હોય અને તેની સાથે સાથે બે વિકર્ણના માપ પણ આપેલા હોય કુલ મળીને આપણી પાસે પાંચ માપ તૈયાર થશે તો જ્યારે આવી કન્ડિશન ઊભી થાય કે ત્રણ બાજુ અને બે વિકર્ણ આપેલા હોય ત્યારે આપણે કઈ રીતના રચના દોરવી એના રચનાના મુદ્દા કઈ રીતે લખવા ખાસ યાદ રાખો રચનાના મુદ્દા લખવા એટલે રચના જેમ દોરતા જાવ એ મુજબ તમારે મુદ્દા લખતા જવાનું એટલે રચનાના મુદ્દા તમારી રચના પૂરી થાય ત્યાં અપ ટુ ડેટ કમ્પ્લીટ થઈ જશે ખ્યાલ આવી ગયો તો એનું ડાયરેક્ટ આપણે એક્ઝામ્પલ દ્વારા શરૂઆત કરીએ જેમાં સ્વાધ્યાય 4.2 પ્રશ્ન નંબર 1 એમાં પહેલું એવું કહેવામાં આવ્યું કે ચતુષ્કોણ LIFT લિફ્ટ ની અંદર LI = 4 સેમી IF = 3 સેમી TL = 2.5 સેમી LF = 4.5 સેમી અને IT = 4 સેમી જો આ રીતે આપેલું હોય તો ચતુષ્કોણની રચના કરો કઈ વાત નહીં આપણે પહેલા કાચી આકૃતિ ડ્રો કરી લઈએ કે ચતુષ્કોણ LIFT દોરાયેલું ચતુષ્કોણ હવે એના માપ લખીએ LI 4 સે IF તો કે 3 સેમી છે TL ઉપરના ભાગે છે એ 2.5 સેમી છે તથા LF આ વિકર્ણ છે LF છે એ 4.5 સેમી છે જ્યારે IT આ બીજો વિકર્ણ છે એ 4 સેમી છે તો આ અહીંયા આગળ આપણે 1 2 3 બાજુ અને બે વિકર્ણના માપ આપેલા છે
આના ઉપરથી આપણે રચના ઢો કરવાની છે. તો સૌથી પહેલા રચના દોરતી વખતે કોઈ પણ એક વિકર્ણને તમારે પહેલા લઈ લેવાનો. તો આમાંથી 4.5 પોઈન્ટ વાળો વિકર્ણ છે એ આપણે પહેલા લઈ અને એક રેખાખંડ ડ્રો કરીએ. તો ઈ કોણ છે એન? તો કે અહીંયા એક બિંદુ લ્યો, ત્યાંથી 4.5 સેમી અંતર. બીજો એક બિંદુ લ્યો, એનું નામ છે એલ એફ અને એનું માપ છે 4.5. તો અહીંયા આગળ આપણે લખીએ કે રચનાના મુદ્દા. તો કે રેખાખંડ એલ એફ બરાબર 4.5 સેમી રચો. પૂરો? પછી હવે આ એલ એફ લીધો તો આપણે ટી બિંદુ જોતું હોય તો મળે એમ નથી, કારણ કે આ 2.5 છે, આ બાજુનું માપ આપણી પાસે નથી. તો કે એલ એફ, એલ એફ ની આ બે સાઈડ ને માપ લઈએ. L અને F છે તો L ને કેન્દ્ર લઈ I ગો, તો F ને કેન્દ્ર લઈ I ગો. તો L I F ત્રિકોણ જે છે એ આખો અહીંયા આગળ આપણને મળી શકે એમ છે. તો 4 સેમી ત્રિજ્યા લઈ L ને કેન્દ્ર ગણી એક ચાપ મારો અને 3 સેમી ત્રિજ્યા લઈ F ને કેન્દ્ર ગણી એક ચાપ મારો. એ બંને ચાપ જે છે ને તે I નામ આપો. રેડી? તો સૌપ્રથમ આપણે 4 સેમી ની ત્રિજ્યા લઈએ. તો કે 4 સેમી ની ત્રિજ્યા લઈ L ને કેન્દ્ર ગણવાનું છે, ભલે આપણે ઉપર બેઈ જઈએ. તો કે 4 સેમી ની ત્રિજ્યા છે, તો કે 4 સેમી ની ત્રિજ્યા લઈ એક ચાપ રચો. માની લીધી. હવે F ને કેન્દ્ર ગણી 3 સેમી ની ત્રિજ્યા લઈ. તો ફૂટપટ્ટી ની મદદથી 3 સેમી ની ત્રિજ્યા લો, L ને કેન્દ્ર ગણો અને એક ચાપ મારો. અહીંયા ચાપ છે નહીં તો થોડીક ચાપને આપણે લાંબી કરી લઈએ. ઓકે, ઈ બંને ચાપ જ્યાં છે તે ત્યાં નામ મારે આપવાનું છે. આ બંને ચાપ જ્યાં છે તે છે ત્યાં આપણે નામ આપી દઈએ આઈ. ક્લિયર? હવે તો કે આ બેને જોડી દઈએ, આઈ ને એલ સાથે જોડી દઈએ અને આઈ ને એફ સાથે જોડી દઈએ. I ને L સાથે જોડ્યો એટલે આ 4 સેમી છે, આ 3 સેમી છે. મળી ગયું? હવે આગળ, હવે આગળ બીજો વિકર્ણ I T I છે એ કેટલા સેમી નો છે? તો કે 4 સેમી. તો ફરી પાછું 4 સેમી નો પરિઘ ફૂટપટ્ટી ની મદદથી લંબાવો અને I ને કેન્દ્ર ગણી E પરિઘ ની એક થોડી મોટી ચાપ રચો. અહીંયા 4 સેમી થઈ ગયું, આ વિકર્ણ 4 સેમી નો દોરવાનો છે એટલે અહીંયા 4 સેમી ની લંબાઈ લઈ લીધી એટલે આ માપ 4 સેમી નું થઈ ગયું. હવે આ પૈકી, આ બે બાજુ પૈકી તમારી પાસે કઈ બાજુ નું માપ છે? તો કે L ને કેન્દ્ર ગણીને T શોધવા માટે નું માપ 2.5 સેમી છે. L ને કેન્દ્ર ગણી તો L થી અહીંયા 2.5 સેમી નું પરિઘ ખોલો. તો કે અહીંયા આગળ આપણે 2.5 સેમી નું પરિઘ ખુલી ગયું છે. તો L ને કેન્દ્ર ગણી 2.5 સેમી એક ચાપ રચો. હવે અહીંયાથી આ 4 સેમી છે અને આ 2.5 સેમી છે. તો ઈ 4 સેમી નો રેખાખંડ અને 2.5 સેમી નો રેખાખંડ જ્યાં છે તે ક્યાં કયું નામ આપ્યું છે? તો કે T નામ છે. તો અહીંયા T દોરી લો. આટલું થઈ ગયું, પેલા આટલાના મુદ્દા લખી લો. તો કે 4 સેમી ત્રિજ્યા લઈ L ને કેન્દ્ર ગણી એક ચાપ રચો. ત્યારબાદ 3 સેમી ત્રિજ્યા લઈ
ઈ ને એફ ને કેન્દ્ર ગણી એફ ને કેન્દ્ર ગણી આપેલ ચાપ પર એક ચાપ રચો બંને ચાપના છેદ બિંદુને બંને ચાપના છેદ બિંદુને આઈ નામ આપો હવે આ જ રીતે ફરી પાછો તો કે 4 સેમી ત્રિજ્યા લઈ આઈ ને કેન્દ્ર ગણી આઈ ને કેન્દ્ર ગણી એક ચાપ રચો આઈ ને કેન્દ્ર ગણી એક ચાપ આપણે અહીંયા મારી દીધી હવે તો કે 2.5 સેમી ત્રિજ્યા લઈ એલ ને કેન્દ્ર ગણો 2. અહીંયા લખું છું પાછો તો કે 2.5 સેમી ત્રિજ્યા લઈ L ને કેન્દ્ર ગણી આપેલ ચાપ પર એક ચાપ રચો બંને ચાપના છેદ બિંદુને T નામ આપો બંને ચાપના છેદ બિંદુને T નામ આપો હવે આપણે આ બધાને જોડી દઈએ L ને T સાથે જોડો F ને પણ T સાથે જોડો જેથી અહીંયા આગળ આ ચતુષ્કોણ છે એ તૈયાર થયો અને અહીંયા IT છે એને જોડી દો એટલે જે આ IT છે એનું માપ 4 સેમી મળશે આનું 4.5 સેમી મળશે આનું 2.5 અને આ માપ નહોતું આવ્યું તો કઈ આપણે જરૂર પણ નથી અહીંયા આગળ આ ચતુષ્કોણ છે એ તૈયાર થશે હવે બધી બાજુઓ અને વિકર્ણોને ફરી વખત ફૂટપટ્ટીથી તમારે માપવાના રહેશે તો છેલ્લો મુદ્દો આપણે લખીએ કે BE LI રેખાખંડ LI LI પછી IF રેખાખંડ IF રેખાખંડ FP રેખાખંડ TL અને રેખાખંડ IT રેખાખંડ IT રચો જેથી ચતુષ્કોણ LIFT માગેલ માપ મુજબનો તૈયાર થશે તો જે કઈ એને માપ આપ્યા હતા એ માપ મુજબનો અહીંયા આગળ જે ચતુષ્કોણ આપણે ડ્રો કર્યો એ તૈયાર થશે સૌપ્રથમ ચતુષ્કોણની રચના દોરતી વખતે આપેલ માપ લખો ત્યારબાદ એની કાચી આકૃતિ તૈયાર કરો ત્યારબાદ એની પાકી આકૃતિ ચાપ દ્વારા પરિકરને ફૂટપટ્ટીની મદદથી તૈયાર કરો અને પછી આપણે રચનાના મુદ્દા લખવાના રહેશે આ મુજબ સ્ટેપ બાય સ્ટેપ તમારે કામ કરવાનું છે તો આમ પહેલી વખત જે 4.1 ની અંદર જોયું એની અંદર આપણે રચનાઓ કેવી જોઈ તો કે ચાર બાજુ અને એક વિકર્ણ આપ્યો હોય ત્યારે કેમ રચના દોરવી હવે બીજો સેશન એટલે કે સ્વાધ્યાય 4.2 ની અંદર આપણે રચના જોવાની છે એની અંદર ત્રણ બાજુઓ અને બે વિકર્ણો આપેલા છે તો એની અંદર કઈ રીતે રચના દોરવી એની આપણે અહીંયા આગળ વાત કરી હવે
જોઈએ કે સમય અનુકૂળતા મુજબ આપણે આ લેક્ચર ને અહીંયા આગળ સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર ની અંદર 4.2 છે એને આપણે ફરી પાછો શરૂ કરશું અને આગળ વધશું. ખ્યાલ આવી ગયો? ઓકે, ધન્યવાદ.